नवा मंत्रिमंडल ने लेने मोटा समाचार, तमाम एमएलए ने गांधीनगर न छोड़वा माटे सूचन करायु छे। तमाम एमएलए ने टेलिफोनिक सूचना अपाई छे। 15 सप्टेम्बर सुधी गांधीनगर में ज रहेवा माटे सूचन करायु। 16 तारीखे शपथ विधि योजाय तेवी प्रबल शक्यताओ छे। 7 जूना मंत्रीओ ने पड़ता मुकाय तेवी पण शक्यताओ छे। भाजप मंत्रिमंडल कवायत प्रक्रिया तेज बनी छे। नवा मंत्रिमंडल ने लेने हवे बैठकोनो दौर पण वध्यो छे अने तमाम एमएलए छे तेमने गांधीनगर न छोड़वा माटे सूचन करी देवामां आव्युं छे। टेलिफोनिक सूचना अपाई तमाम एमएलए ने 15 सप्टेम्बर सुधी गांधीनगर में ज रहेवा माटे सूचना अपाई छे। 16 तारीखे शपथ विधि योजाय तेवी प्रबल शक्यताओ छे। 7 जूना मंत्रीओने पड़ता मुकाय तेवी पण शक्यताओ छे। भाजप मंत्रिमंडल कवायतनी प्रक्रिया तेज करवामां आवी छे। नवा मंत्रिमंडल की पसंदगी ने बैठकों धमधमाट तो शुरू थयो छे। वधु विगत मेळवीए संवाददाता गौतम सीमाणी पासेथी। गौतम, एमएलए ने केवा प्रकारनी सूचना आपवामां आवी छे ने केवी-केवी शक्यताओ व्यक्त करवामां आवी रही छे? रिपीट करवामां आवी शके छे के पछी नवा ज चेहराओने स्थान मळी शके छे? भाविका, तमाम जे धारासभ્યો છે તેમને 15 તારીખ સુધી ગાંધીનગર પરત ફરવાની જે સૂચના છે તે આપી દેવામાં આવી છે। એટલે કે 15 તારીખ સુધીમાં પોતાના વિસ્તારમાં ગયેલા તમામ ધારાસભ્યો છે તે ગાંધીનગર પહોંચી જાય તે પ્રકારની સૂચના છે તે આપવામાં આવી છે। જો કે ટેલિફોનિક સંપર્ક કરી અને તમામ ધારાસભ્યોને આ સૂચન છે તે કરવામાં આવ્યું છે। જો કે જે રીતે દક્ષિણ ગુજરાતના જે ધારાસભ્યો છે તેમને પણ, સૌરાષ્ટ્રના જે ધારાસભ્યો છે તેમને પણ પરત આવી જવાનું જે સૂચન છે તે કરવામાં આવ્યું છે। એટલે કે આમ તમામ ધારાસભ્યો છે તે 15 તારીખ સુધી સાંજે ગાંધીનગરમાં રહે તે પ્રકારનું પણ એક સૂચન છે તે કરવામાં 16 तारीखे आ तमाम जे मंत्रिमंडल छे तेनी नामनी जाहेरात थई शके छे अने त्यार बाद तमाम जे मंत्रीओ छे ते शपथविधि समारोह योजाय ते प्रकारनी प्रबळ शक्यता छे ते सेवाय रही छे। सूत्रो द्वारा मळती माहिती अनुसंधाने 16 तारीखे आ प्रकारनो शपथविधिनो समारोह योजाय तो नवाय नहीं ते प्रकारनी पण बाबतो छे ते सामे आवी रही छे। परंतु हाल तो तमाम धारासभ्यो छे तेमने गांधीनगर नहीं छोड़वा माटेनुं सूचन छे ते आपवामां आव्युं छे। परंतु आ अंतर्गत एक समाचार ए पण आवी रह्या छे के जे जूना जोगीओ छे जे प्रभुवंश नथी आपी शकता तेवा धारासभ्योने मंत्रिमंडळमांथी बाकात करे तो नवाई नहीं। आ प्रकारनी पण मोटी बाबत छे ते सामे आवी छे। एटले के 7 जेटला जे चेहरा छे जे मोटा 7 जेटला जे चेहराओ छे तेमना मळता मुकाय ते प्रकारनी शक्यता छे ते सेवाय रही छे। एटले के आगामी दिवसोनी अंदर जे भूपेन्द्र पटेल एटले के टीम भूपेन्द्र पटेल नी वात करवामां आवे तो तेमां 22 थी 25 जेटला जे चेहराओ छे तेमने पसंदगी मंडळ थाय ते प्रकारनी पण शक्यता छे ते सेवाय रही छे। एटले के 7 चेहराओ सिवाय बाकीना लोको छे तेमने प्रमोशन पण मळी शके छे अने केटलाक લોકોને કેટલાક મંત્રીઓ છે તેમને એઝ ઇટ ઇઝ યથાવત રીતે પણ રાખી શકે તે પ્રકારની પણ બાબતો છે તે સામે આવી રહી છે। એટલે કે મંત્રીમંડળનું જે નવું મંત્રીમંડળ એટલે કે ટીમ પટેલ છે તે જોવા મળશે અને તેમાં નવા ચહેરાઓ છે તેને પણ સ્થાન મળશે। સાથે સાથે આ જે નવા ચહેરાની અંતર્ગત વાત એ પણ છે કે જ્ઞાતિવાદી સમીકરણો ઉપર ભાર મૂકવામાં આવશે। એટલે કે ગુજરાતની જેટલી કોમ્યુનિટી છે તે અંતર્ગત તમામ જે જ્ઞાતિવાદી સમીકરણોને ફીટ બેસાડી અને તમામ જ્ઞાતિવાદી સાથેના એક મંત્રી મળે તો પણ નવાય નહીં તે પ્રકારની પણ બાબતો છે તે સામે આવી રહી છે। જો કે રાજેન્દ્ર ત્રિવેદીની વાત કરવામાં આવે તો રાજેન્દ્ર ત્રિવેદી હાલ વિધાનસભાના અધ્યક્ષ છે તેમને કેબિનેટ મંડળમાં લેવાય તે પ્રકારની પણ શક્યતા છે તે સેવાઈ રહી છે અને કેબિનેટમાંથી વધુ સિનિયર નેતાઓ જે છે આ તેમને ફરી એકવાર એટલે કે જે રીતે કહી શકાય કે અધ્યક્ષ તરીકેનું જે સ્થાન શોભાયમાન થાય તે પ્રકારની પણ બાબતો છે હાલ તો સામે આવી રહી છે। એટલે કે 7 જેટલા જે જૂના ચહેરાઓ છે તેમને પડતા મુકાશે, બાકીના લોકો જે છે તેમને રિપીટ કરવામાં આવશે અને તમામ યંગ ફેસીસ છે તે પણ વધારે જોવા મળે તો નવાય નહીં। કારણ કે આગામી દિવસોમાં જે રીતે કેન્દ્રીય મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું હતું ને તેમાં નવા ચહેરાઓ છે તેમને પણ લેવામાં આવ્યા હતા, ઓબીસી કોમ્યુનિટી જે છે તેમને પણ ખાસો ભાર મૂકવામાં આવ્યો હતો, તે જ રીતે ગુજરાતના પણ આ મંત્રીમંડળમાં આ પ્રકારના ફેરફારો સાથે આ પ્રકારની બાબતો જોવા મળે તો નવાય નહીં। આમ તમામ બાબતો વચ્ચે 7 ચહેરાઓ છે તેમના પડતા મુકાશે અને નવા ચહેરાઓ છે તેને સ્થાન મળશે, જે પરફોર્મન્સ આપી શકે છે તેવા ચહેરાને વધુ પ્રાધાન્ય મળશે અને યુવા ચહેરાઓને પણ પ્રાધાન્ય મળશે। જી જી ગૌતમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો કોનું પત્તું કપાશે અને કોને સ્થાન મળશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। નવા મંત્રીમંડળને લઈને ભાજપે કવાયત શરૂ કરી છે। તમામ એમએલએ છે તેને ગાંધીનગર ન છોડવા માટે સૂચન કરી દેવામાં આવ્યું છે, ટેલિફોનિક જાણ કરવામાં આવી। જો કે હવે નવા ચહેરાઓને સ્થાન મળે છે કે પછી તે જ મંત્રીઓને રિપીટ કરવામાં આવે છે તે આગળનો સમય છે તે બતાવશે।